નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવ ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. હીરા મોતી ની શોધ. ગુરુદેવ વારંવાર સંબોધનમાં યુગ નિર્માણના મહાન કાર્યમાં ભાગીદારી બનવા માટે પોતાના આત્મીય જનોને આહવાન કરતા હતા. આ સંદર્ભમાં ઘણા પરિજનો મને પૂછે છે કે ગુરુદેવ તો સાક્ષાત્કાર મહાકાળનું જ રૂપ છે, તો પછી યુગ પરિવર્તનના કાર્યને તેઓ પોતે જ પૂરું કરીને માનવનો ઉદ્ધાર કેમ નથી કરી દેતા? આ તો એમના માટે ડાબા હાથનો ખેલ છે. તેમ છતાં તેઓ આપણા જેવા આ કિંચન માણસો પાસે એમાં ભાગીદાર બનવાની અપેક્ષા શા માટે રાખે છે? આ પ્રશ્નનો જવાબ હું જ્યારે જાન્યુઆરી 1965 ના અખંડ જ્યોતિના પેજ 52 પર વાંચી રહ્યો હતો ત્યારે મળ્યો. ગુરુદેવ લખે છે કે આજે એવી મણિમુક્તોની શોધ થઈ રહી છે જેમનો સંગઠિત હાર યુગ ચેતનાની મહાશક્તિના ગળામાં પહેરાવી શકાય એવા સુસંસ્કારિત આત્માઓની શોધ યુગ નિમંત્રણ પહોંચાડીને કરવામાં આવી રહી છે. જેવો જીવંત હશે તેવો પડખું ફેરવીને બેઠા થશે અને સંકટ સમયે શૌર્ય પ્રદર્શિત કરનારાઓ સેનાપતિઓની જેમ પોતાને વિજયશ્રીનું વર્ણન કરનાર અધિકારીના રૂપમાં રજૂ કરશે. કૃપણ અને કાયર લોકોના કર્તવ્યનો પોકાર સાંભળીને ધૃષ્ટતા ગભરાતા કોઈ બખોલમાં પોતાનું મોઢું સંતાડતા ફરે છે. એક દિવસ તેઓ પણ મરવાના જ છે, પરંતુ દુઃખ અને પશ્ચાતાપના કલંકને કાલીમાં કપાળ પર લગાવીને મરશે. મહાવિનાશના ભયંકર સમસ્યાઓ પોતાની મોતે મરશે. પછીની ક્ષણે ઝાંઝરવલ્યમાન દિવાકરની જેમ અરુણોદય થશે. આ સંભાવના સુનિશ્ચિત છે. જોવાનું એ છે કે આ પરિવર્તન કાળમાં યુગ સર્પિણી ભૂમિકા નિભાવવાનું શ્રેય કોણ મેળવી શકે? શ્રેય કોણ મેળવે છે? કોના પગલા સવેરાય શ્રેયના પથ પર આગળ વધે છે? હવે આ વિજય અભિયાનમાં કોણ કેટલું શ્રેય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તેનો આધાર આપણી ઉપર રહેલો છે. આવો, દુર્લભ અવસર ચૂકી જવાથી અંતે પસ્તાવો જ કરવો પડે છે. ગુરુદેવના આહવાનને વાંચ્યા પછી કોણ એવા અભાગ્યા હશે જે આવા દેવોને દુર્લભ સુ અવસરને હાથમાંથી સરકી જવા દે? હું માનું છું કે કોઈ સમજદાર માણસ આવો અવસર ચૂકે નહીં. જય ગુરુદેવ. યુગ નિર્માણનું કાર્ય સામાન્ય માનસિક વાળા નિજ સ્વાર્થિક છીછરા અને કાયર અને કમજોર પ્રકૃતિના લોકો કરી શકતા નથી. એના માટે સમર્થ તેમજ તેજસ્વી આત્માઓને અવર્ધિત થશે અને તેઓ જ આ કાર્ય પૂરું કરશે. જે લોકો થોડા ત્યાગ તથા બલિદાનના પ્રસંગે આવતા જ આગા પાછા થઈ જાય છે તેઓ આટલું મોટું કાર્ય કરી શકવા યોગ્ય હોતા નથી. જે માટીમાંથી આપણે બન્યા છીએ તે કમજોર અને રેતાળ છે, એનાથી કોઈ મજબૂત અને ટકાઉ વસ્તુ કેવી રીતે બને? જેવો એક બે માળા જમ્પ કરીને 3 લોકની રીતિ સિદ્ધિ મેળવી લેવાની આશા રાખે છે અને જીવન સુધી તથા પરમાત્માની વાત સાંભળતા જ તેમના મોતિયા મરી જાય છે, એવા છીછરા અને તુચ્છ માણસો આધ્યાત્મનો કક્કો પણ જાતા નથી, પછી તેમની પાસે આત્મબળ તો હોય જ ક્યાંથી? જેની પાસે આત્મબળ ન હોય તે યુગ પરિવર્તનના કાર્યમાં કોઈ કહેવા લાયક યોગદાન ક્યાંથી આપી શકે? ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.